सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई भक्तों ने हेत थी 2018 ना नवा वर्षना जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर्व छठू अने तरंग 39 एमा छेल्ले कथा लखे छे कि भगवान श्री हरि भोईरा गामनी अंदर पधार्या छे त्याना वात्सुर खाचर ने मळे छे। महाराजे एमने छेल्ले एम वात करी छे कि ज्यारे भगवाननी कृपा थाय छे त्यारे पोताना दोष देखाय छे। भगवाननी कृपा जेनी उपर होय એને પોતાના દોષના દર્શન થાય। જ્યાં સુધી ભગવાનની કૃપા થતી નથી ત્યાં સુધી નિજ દોષ દર્શન નથી થતું। ભગવાનની કૃપા થાય ત્યારે નિજ દોષ દર્શન થાય છે, આવું સ્વામીએ ત્યાં લખ્યું અને મહારાજની કૃપા વિશેની વાત લખી। આગળ આધારણ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર છઠ્ઠું તરંગ 40। नृप को जोई शुद्ध भाव हरि पुर में आए ते ही वार बाजा बाजत विविध विध अश्व भये असवार बाजा बाजत विविध विध अश्व भये असवार हरि बैठे जो अश्व पर सोवर्ण सजेऊ साज भूषण बसन सोवर्ण के पेरे अंग महाराज भूषण बसन सोवर्ण के पेरे अंग महाराज। दरबार वात्सुर खाचरनी शुद्ध भावना जोई त्यारे श्री हरि भोईरा गाम में पधार्या। ભગવાન એ જ જગ્યાએ જાય છે જ્યાં આગળ શુદ્ધ ભાવના જોવે, જેની ભાવનાની અંદર ભેળસેળ હોય ત્યાં ભગવાન ક્યારેય પણ આવતા નથી। શુદ્ધ ભાવના ત્યારે જ થાય કે આપણું હાર્ટ શુદ્ધ હોય, આપણું લક્ષ શુદ્ધ હોય, આપણે ભગવાનને જ પામવા હોય તો શુદ્ધ ભાવના જોવે તો ભગવાન પછી ચોક્કસ ત્યાં પધારે છે। ત્યારે આગળના ભાગમાં વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા અને શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા હતા। શ્રીહરિ જે અશ્વ ઉપર બેઠા હતા તે અશ્વને સોનેરી સાજથી શણગાર્યો હતો અને શ્રીહરિએ પણ પોતાના અંગ ઉપર સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણા પહેર્યા હતા। આખોય ઘોડો સોનાના દાગીનાઓથી શણગારેલો હતો શ્રીજી મહારાજનો, અને ભગવાને પોતે પણ સોનાના વસ્ત્રો એટલે કે સોનેરી વસ્ત્ર, સોનાના તારવાળા વસ્ત્રો અને સોનાના ઘરેણાઓ પહેર્યા હતા। શ્રીહરિના મસ્તકે સોનેરી છત્ર ધાર્યું હતું અને બંને બાજુએ ચામર ઢળી રહ્યા હતા। આમ શ્રીહરિ બજારે ચાલ્યા આવતા હતા। શ્રીહરિને આવતા દેખીને ગામના અપાર નરનારીઓ સન્મુખ આવ્યા
સૌ દર્શન કરવા માટે બજારમાં ઊભા રહ્યા. બધાના હાથમાં એક એક શ્રીફળ હતું. શ્રીહરિ જ્યારે તેમની પાસે આવતા ત્યારે તે ભેટ મૂકતા અને બંને હાથ જોડીને ચરણોમાં પડતા હતા. સૌના હૃદયમાં ઘણો જ ઉત્સાહ હતો. પહેલાંના જમાનામાં આવો રિવાજ હતો, કોઈ ભગવાનના દર્શને જાય, સંતના દર્શને જાય ત્યારે શ્રીફળ લઈ જાય. શ્રીફળ એટલે નાળિયેર, એ લઈ જાય અને ચરણમાં મૂકે. એ રીતે સ્વાગત કરવામાં આવતું. એ રીતે પોતાથી જેવા શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા પુરુષો હોય એના ચરણની અંદર શ્રીફળ મૂકીને એમનું સ્વાગત કરતા, એને ભેટ મૂકતા. જે લોકો આવી રીતે શ્રીફળ લઈને ગામના ભોયરા ગામના લોકો આવ્યા હતા, બંને હાથ જોડીને ભગવાનના ચરણાવિંદમાં પડતા હતા, એ લોકોને કેવો અનુભવ થતો હતો એ અહીં આધારાનંદ સ્વામી લખે છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાની એ કથા કહેતા એ વાત કહે છે. એસી ન મોરતી દેખી જન કબહુ, અનંત જનમ વીતી ગયે જબહુ. એસે પરસ્પર કરે જન બાતા, એસે પરસ્પર કરે જન બાતા, મૂર્તિ દેખ તૃપ્તિ ન રહાતા, મૂર્તિ દેખ તૃપ્તિ ન રહાતા, નેન કી વૃત્તિ સબ જન કેરી, લપટ ગઈ મૂર્તિ મેં તેરી, લપટ ગઈ મૂર્તિ મેં તે વેરી, ચોટ ગઈ ઉખરત નહીં તાઈ, ચોટ ગઈ ઉખરત નહીં તાઈ, હરી પીછે સબ આત તનાઈ, હરી પીછે સબ આત તનાઈ. લોકો પરસ્પર એવી વાતો કરતા હતા ભોયરા ગામના લોકો કે આપણા અનંત જન્મ વીતી ગયા છતાં ક્યારેય આવી મૂર્તિના દર્શન થયા નથી. અનંત જન્મ વીતી ગયા તો પણ ક્યારેય આ મૂર્તિના દર્શન થયા નથી. સૌને મૂર્તિ દેખીને તૃપ્તિ થતી નથી, બધાને મૂર્તિ જોઈને તૃપ્તિ નથી થતી. અનંત જન્મો વીતી ગયા પણ ક્યારેય આ લોકોને એમ થાય છે કે આવી મૂર્તિ અમે જોઈ નથી ક્યારેય. કારણ કે આ મૂર્તિ કેવી છે? આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરી ધરી ન ધરશે એવી અચરજકારી છે, હરી ધરી ન ધરશે એવી અચરજકારી છે. જે જે લોકો ભગવાન શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા એને એ મૂર્તિમાં વૃત્તિ ચોંટી જતી, વૃત્તિ ચોંટી જતી. એ કેવી ચોંટતી? તો અહીંયા આગળ લખ્યું કે એ વખતે લોકોના નેત્રની વૃત્તિ મૂર્તિમાં લપેટાઈ ગઈ હતી. જેવી રીતે મૂર્તિને પેલું ચંદન આપણે લેપ કરીએ, ચંદનના વાઘા ધરાવીએ, ત્યારે ભગવાનની મૂર્તિની આજુબાજુ બધે ચંદન લાગી જાય, એવી રીતે બધાની જે વૃત્તિઓ હતી એ વૃત્તિઓ આખી ભગવાનની મૂર્તિની આજુબાજુ ચંદનની જેમ લાગી ગઈ. જેટલા લોકો ભગવાનને નિરખતા એ બધાને ભગવાનની મૂર્તિમાં ચિત્ત તણાઈ જતું. ભગવાનની મૂર્તિ તો એવી જ છે, ચિત્ત ચોર છે, પણ એનો અનુભવ આપણને એટલા માટે થતો નથી કે આપણે ભગવાનના દર્શન એવી રીતે કરતા નથી. આપણે ભગવાનનો એવો જોઈએ એવો મહિમા સમજીને જ્યારે જ્યારે આપણને ભગવાનના દર્શન થાય છે ત્યારે આપણી વૃત્તિઓ ભગવાનની મૂર્તિમાં ચોંટી જ જાય છે. જ્યારે જ્યારે આપણે મહારાજને એવા મહિમાએ સહિત સંભાળ્યા છે ત્યારે મહારાજમાં આપણી વૃત્તિઓ સહજ ચોંટી જાય છે. પરંતુ જ્યારે આપણી અંદર રજોગુણ તમોગુણના વેગ હોય છે ત્યારે મૂર્તિમાં વૃત્તિઓ ચોંટતી નથી. મૂર્તિની આજુબાજુ વૃત્તિને લપેટવાની છે. આપણી વૃત્તિઓ છે ને એ વૃત્તિઓ એક ચંદન છે. જેવી રીતે એક ચંદનને ઘસવામાં આવ્યું હોય એવી રીતે આપણી જે વૃત્તિ છે એ ચંદનનો લેપ છે.
એ ચંદનના લેપને મૂર્તિ ઉપર લગાડવાનો છે. એ ચંદનનો લેપ જગતની અંદર માયાના બધા પદાર્થો, દેહને દેહના સંબંધીઓ એમાં જાજાભાગના જીવ લગાડતા હોય છે, જેના કારણે એની વૃત્તિ, એનું ચંદનરૂપી વૃત્તિરૂપી ચંદન બગડી જાય છે. વૃત્તિરૂપી ચંદનને જે મૂર્તિને વાઘા પહેરાવવામાં ઉપયોગ કરે છે, કહેતા મૂર્તિની આજુબાજુ લપેટાઈ જાય છે જેની વૃત્તિઓ, એનું જીવન જીવવું સાર્થક છે. શ્રીજી મહારાજ ગઢડા મધ્ય પ્રકરણના 48માં વચનામૃતમાં કહે છે કે ધન દોલત દીકરા દીકરી આ બધું મળવું તો બધું જ સુલભ છે, એક બ્રહ્મવેતા સાધુનો સંગ અને એક ભગવાનની મૂર્તિનું ચિંતવન આ બે જ દુર્લભ છે. એક ભગવાનની મૂર્તિની આસપાસ વિટાઈ જવું, કહેતા મૂર્તિમાં વૃત્તિઓને લપેટી દેવી, અને બીજું ભગવાનના મોટા પુરુષના વચનમાં વૃત્તિઓને લપેટી દેવી. આ બે કામ જેને થઈ જાય એનું જીવન જીવવાનું સાર્થક થઈ જાય. આ બે કામ જેને રહી જાય એનું જીવન જીવવા છતાંય ધમન જેમ શ્વાસ છોડેને લે છે ને ધમન જેવું છે. માટે આ ભગવાનના ભોયરા ગામના જે ભક્તો છે એ બધાય ત્યાં આવ્યા, એ બધાને કેવો અનુભવ થાય છે કે અનંત જન્મ આપણા વીતી ગયા પણ ક્યારેય આવા મૂર્તિના દર્શન થયા નથી. અનંત જન્મો આપણે ધર્યા છે આગળ, પણ ક્યારેય ભગવાન સ્વામિનારાયણ કે એના સાધુ આપણને મળ્યા નહોતા, આ જન્મે આપણને મળી ગયા, સહેજે મળી ગયા. તે મૂર્તિમાં વૃત્તિ રાખવા, એ મૂર્તિમાં હેત કરવા, એ મૂર્તિ તો કેવી છે, ભગવાન જ્યારે મનુષ્ય આકારે પૃથ્વી પર વિચરણ કરતા ત્યારે કેટલા લોકોને મહારાજ પોતાની મૂર્તિમાં ખેંચી લેતા. એક બે ચરિત્રો આપણે એવા સાંભળીએ કે જેમાં મહારાજ ના કોઈ દર્શન કર્યા અને મહારાજની મૂર્તિની અંદર એનો આત્મા ખેંચાઈ ગયો હોય, એવા ચરિત્રો આપણા સંતોએ લખેલા છે. એ ચરિત્રો મહારાજના આપણે થોડાક વાંચીએ. એક સમયે મહારાજ તેરા ગામમાં અડધી રાત્રિએ હરિજનોને કહ્યું અમારે ચાલવું છે. મહારાજ કે અમારે ચાલવું છે અત્યારે. ત્યારે હરિજનો કે મહારાજ આ સમયે નાકા દેવાઈ ગયા છે, દરવાજા બંધ થઈ ગયા છે. મહારાજ કે નાકા દેવાઈ ગયા છે તોય ચાલ્યા જાશું. પછી મહારાજને મૂળજી બ્રહ્મચારી ડુંગરજી ચાલ્યા, તે હરિજનો વડોટાવીને પાછા આવ્યા. હરિભક્તો બધા હતા એ મહારાજને બધાને વડાવી પાછા આવ્યા. ને મહારાજ તો કૂંચી વિના નાકાનું તાળું ઉગાડીને ચાલ્યા. ભગવાનનો કોણ ભગવાન, નાકાનું જે તાળું હતું ચાવી વિના ભગવાન ઉગાડીને ચાલે. આગળ જતાં મહારાજે બ્રહ્મચારી ડુંગરજીને કહ્યું હજી રાત્રિ ઘણી છે તો થોડુંક સૂઈને ચાલશું. પછી મહારાજ સૂઈ ગયા, ડુંગરજીને બ્રહ્મચારી જાગતા હતા. પછી મહારાજ જાગ્યા અને બેયને કહ્યું હવે તમે બેય સૂઈ જાઓ, હું જાગું છું. ત્યારે એ બેય સૂઈ ગયા એટલે મહારાજ તે બેયને સૂતા મૂકીને ચાલી નીસર્યા. ભગવાન બેયને હુતા મૂકીને નીકળી ગયા ત્યાંથી. ખરેખર ભગવાન અને બંને વારા કર્યા હતા. ભગવાન સૂઈ ગયા તો ઓલા બે જાગતા હતા. કંઈ હારે જોખમ હોય, કાંઈ રૂપિયા હોય, કંઈ દાગીના હોય તો ચોરી ન થઈ જાય. હવે એ બે સૂઈ ગયા તો મહારાજ એને મૂકીને જતા રહ્યા. આવું છે, જીવ જ્યારે મોહ નિંદ્રામાં સૂવે છે ને ત્યારે ભગવાન મૂકીને જતા રહે છે. એટલે જ કીધું જુઓ જીવ મોહ નિંદ્રામાંથી જાગી રે વરી એને થાવો અખંડ સોહાગી રે જોતા વાટ આવી મારે જાન રે પોતે વર પુરુષોત્તમ ભગવાન રે ઘેરે ચાલી આવી આ બ્રહ્મમોલ વાસી રે. બ્રહ્મમોલ વાસી ઘેર ચાલીને આવ્યા છે, પણ જીવ મોહરૂપી નિંદ્રામાં હૂતો છે એના કારણે એની વૃત્તિઓ ભગવાનમાં લાગતી નથી. અને જ્યારે વૃત્તિ ભગવાનમાં ન હોય ત્યારે એ જીવ જાગતો છે છતાં પણ સૂતો જ છે. જેની વૃત્તિ પરમાત્મામાં છે એ સુષુપ્તિ અવસ્થામાં સૂતો છે તો પણ એ જાગતો છે, અને એક જાગતો છે પણ વૃત્તિ પરમાત્મામાં નથી તો એ અખંડ સૂતેલો જ છે. શાસ્ત્રો કહે છે
જે તરફ જગત જાગેલું છે એ તરફ ભગવાનનો ભક્ત સૂઈ ગયેલો છે, અને જે બાજુ ભગવાનનો ભક્ત જાગેલો છે એ તરફ જગત સૂતેલું છે. ભગવાનનો ભક્ત ભગવાનની વૃત્તિ રાખવામાં, ભગવાનનું ભજન કરવામાં, ભગવાનની કથા વાર્તા સાંભળવામાં, ભગવાનના સાધુનો સમાગમ કરવામાં હંમેશા જાગતો છે, એ બાજુ જગત આખું સૂતું છે. જે બાજુ જગત વિષય ભોગવવા, લેર કરી લેવી, ફરી લેવું, જોઈ લેવું, સૂંઘી લેવું, સ્પર્શ કરી લેવો, એ બાજુ જાગેલું છે ત્યાં ભગવાનનો ભક્ત સૂતેલો છે, ગાઢ નિંદ્રામાં સૂતેલો છે, જાણીએ કાંઈ છે જ નહીં એવી રીતે સૂતેલો છે. આપણે જગત તરફની વૃત્તિઓમાં અખંડ સૂઈ જવાનું છે, એ બાજુ જાણે કાંઈ છે જ નહીં એટલે વૃત્તિ જાય જ નહીં. રાત્રે સૂઈ જઈએ, રાત્રે સૂઈ જઈએ, સ્વપ્ન અવસ્થા ન હોય અને રાત્રે આપણે સૂતા હોય, એક પણ સ્વપ્ન ના આવ્યું હોય, તો રાત્રે 10 વાગે સૂઈ ગયા હોય તો સવારના 4, 5, 6 કેમ વાગે છે કાંઈ ખબર પડતી નથી. ઘડિયાળનો કાંટો ક્યારે રાત્રે ફર્યો એ આપણને ખબર પડતી નથી. કેટલા કલાક, 7 થી 8 કલાક સુધી આપણે આમ ઘસઘસાટ સૂતા હોઈએ. આ દુનિયા આપણી માટે રહેતી જ નથી, આપણી વૃત્તિઓ ક્યાંય જતી જ નથી. આ દુનિયા આપણી માટે નથી રહેતી, આપણી વૃત્તિઓ ક્યાંય નથી જતી, આપણે ક્યાં જઈએ છીએ એ આપણને ખબર પડતી નથી. સવારમાં પાછું એલાર્મ વાગે ત્યારે આપણને ખબર પડે કે હું છું, મંદિરમાં છું, ત્યાગી છું, ગૃહસ્થ છું, આ ઉંમર છે, આ કાર્ય છે મારું. જેવો પાછો રાત પડે ને સૂઈ જાય, કોણ છું, ક્યાં છું, શું કરું છું, કાંઈ ખબર નથી, કાંઈ ખબર નથી. એ જે રાત્રિની નિંદ્રા સુષુપ્તિ અવસ્થા, એવું ભગવાનના ભક્તને જગત તરફ સુષુપ્તિ અવસ્થા રાખવાની છે. અને એ ભગવાનના ભક્તને ભગવાન તરફ, ભગવાન સંબંધી ક્રિયા તરફ, સાધુના સમાગમ તરફ હંમેશને માટે જાગતું રહેવાનું છે, હંમેશને માટે એમાં વૃત્તિઓ લગાવેલી રાખવાની છે. મહારાજ આ બે ભક્તોને સૂતા મૂકીને ત્યાંથી નીકળી ગયા. આગળ જતાં પોતાની મોજડીઓ પડી મેલી, મહારાજે મોજડીઓ કાઢી, થોડેક આગળ જતાં ચોફાડ પડ્યો મેલ્યો, પછી ચાલ્યા તે ખાડીમાં ગળા લગી પાણીમાં ગયા. પછી વિચાર કર્યો, મારા વિના મારા ભક્ત બાપડા વિલખી વિલખીને મરી જશે, આવું જેને થાય ને એની વૃત્તિઓ ભગવાનમાં લપેટાયેલી કહેવાય. ભગવાનને જ્યારે વિચાર એવો આવે કે મારા વિના મારો ભગત નહીં જીવી શકે ત્યારે આપણી ભક્તિ સાચી. બ્રહ્માનંદ સ્વામીએ જેમ કીધું, બ્રહ્માનંદના સ્વામી જાન તમ વિના વાલાજી, હું કેમ કરે રાખો પ્રાણ તમ વિના વાલાજી, એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. જ્યારે પરમાત્માને એમ થાય કે આ ભક્ત મારા વિના નહીં રહી શકે, આ મુમુક્ષુ મારા વિના નહીં રહી શકે, ત્યારે સમજવું કે મારી વૃત્તિઓ પરમાત્મામાં લપેટાઈ ગઈ છે. આપણી પાછળ જ્યારે મહારાજ ઢસડાય, આપણી પાછળ જ્યારે મહારાજ વિટાયેલા રહે, ત્યારે વિચારવું કે ઓહો, હવે મારી ઉપર મહારાજની પરમ કૃપા થઈ. અને એ કૃપાને મેળવવા માટે આપણે બધાએ મુમુક્ષુઓએ પોતાની વૃત્તિઓનો સંકોચ કરવો. રોજ આપણી વૃત્તિઓ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે, આખા બ્રહ્માંડમાં. આ બ્રહ્માંડનો કોઈ પદાર્થ એવો નથી જ્યાં આપણી વૃત્તિ નથી. તમને થાય કે આખું બ્રહ્માંડ અમને તો દેખાતું નથી, જોયું નથી, ત્યાં વૃત્તિ કેમ જાય? તેનું એક દ્રષ્ટાંત દઉં. તમે જગત સંબંધી ને બ્રહ્માંડ સંબંધી કોઈ પણ પદાર્થ કે વસ્તુ કે ચિત્ર કે શબ્દ કે સ્પર્શ કે ગંધ એક વખત ભોગવો છો, તરત એની સ્મૃતિ કેમ રહી જાય છે? તરત એ અનુભૂતિ કેવી રહી જાય છે? જબરજસ્ત અનુભૂતિ રહી જાય છે, કારણ કે આખું બ્રહ્માંડ છે ને બધું આપણું અનુભવી છે. આપણને એક્સપિરિયન્સ ઓફ યુનિવર્સ, આખા યુનિવર્સનો આપણને અનુભવ છે. અરે યુનિવર્સનો નહીં, યુનિવર્સને ચલાવવાવાળા જે અધિપત્યો છે ને એનો એ આપણને અનુભવ છે. ઇન્દ્રાદિક પદવીઓનો આપણને અનુભવ છે. એવા મોટી મોટી પદવીઓને આપણે પામેલા છીએ. એવા આપણને અનંત અનુભવો પછી આ સત્સંગની અંદર જન્મ મળ્યો છે ભગવાનમાં વૃત્તિઓ રાખવા માટે. રોજ મુમુક્ષુએ વિચારવું જોઈએ, મારી વૃત્તિ કઈ કઈ જગ્યાઓએ ફેલાયેલી છે,
એ જે ફેલાયેલી છે એમાં ખોટી રીતે કઈ ફેલાયેલી છે? મારે ખરેખર તમે સંસારમાં છો, તમારે સંસારને ચલાવવા માટે વૃત્તિઓ એમાં રાખવી પડે. તમે અંતરદૃષ્ટિ કરીને મૂર્તિમાં જતા રહો તો એ વ્યવહાર તમારો ચલાવવાનો છે. નરસિંહ મહેતા જેવું થવું હોય તો વાંધો નહીં, ભગવાન ચલાવે, પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે. તો એ તમારી જરૂરી વૃત્તિ છે, પરંતુ એ સિવાય અનંત વૃત્તિઓ એવી ફેલાયેલી હશે કે જે વૃત્તિને ફેલાવવાની જરૂર જ નથી, જરૂર જ નથી. ગણાઈને એવી ખોટી ટેવ હોય, હવાર હાંજને બપોર છાપું છાપું ને છાપું. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે સમાચાર ન્યૂઝ જાણવા જોઈએ, તમને ખબર હોવી જોઈએ અમેરિકા દેશમાં કયો કાયદો બદલાયો છે, અત્યારે તમને ક્યાં લાગુ પડે છે, બધું જરૂરી છે. પરંતુ આખો દિવસ છાપાની જ વાતો, આખો દિવસ ન્યૂઝ ચેનલ, ભલે ન્યૂઝ એ કદાચ મૂવી જેટલું ન્યુસન્સ નથી, પણ આખરે ભગવાનનો જે પાકો ભક્ત છે એના માટે જો અતિ પડતો ન્યૂઝનો યોગ હોય ને તો એ એના માટે ન્યુસન્સ જ છે. આ મેં તમને એક દ્રષ્ટાંત દીધું. એવી તો વૃત્તિઓ આપણે અનંત જગ્યાઓએ ખોટે ખોટી વાપરી નાખીએ, જેની આપણે જરૂર જ નથી ને રાખવાની, ત્યાં વપરાઈ જાય છે. વૃત્તિ આપણી મૂડી છે, વૃત્તિ આપણી કરન્સી છે. કઈ કરન્સી છે? ભગવાનની મૂર્તિને ખરીદવા માટેની કરન્સી એ વૃત્તિ છે. ભગવાનની મૂર્તિને મેળવવા માટેની મૂડી એ વૃત્તિ છે. જો વૃત્તિ, જેટલી વૃત્તિ સંકોચને પામેલી હોય, જેટલી વૃત્તિ સ્થિર થયેલી હોય, એટલો એ મૂડીવાળો વધારે કહેવાય. જેની વૃત્તિઓ ફેલાયેલી હોય એટલો ગરીબ કહેવાય. જેની પાસે વૃત્તિરૂપી મૂડી સૌથી વધારે છે, કહેતા વૃત્તિનો સંકોચ વધારે છે. વૃત્તિને યોગ્ય જગ્યાએ પ્રસારવાની જેની પાસે કંટ્રોલ પેનલ છે ગોઠવેલી, એવો જે વ્યક્તિ છે એ મૂડીવાન કહેવાય, એ ધનવંત કહેવાય આધ્યાત્મના માર્ગની અંદર. અને એવા ધનવંત આપણે બનવાનું છે, ગરીબ નથી રહેવાનું, ધનવંત બનવાનું છે. 2018ની સાલનો આ પહેલો દિવસ છે, અને આજે મૂર્તિની વૃત્તિરૂપી વાત જ્યારે આવી છે ત્યારે આપણે બધાએ હિસાબ કરીએ, આપણી વૃત્તિઓ કેટલી જગ્યાએ છે, એમાંથી કઈ કઈ જરૂરી છે. જેમ કે દેહની ક્રિયારૂપ વૃત્તિ જરૂરી છે, ભૂખ તરસ હાથ એ બધું જે છે એમાં વૃત્તિ જાય, એ પ્રકારનું એને સાચવવું બધું જરૂરી છે. તમે ગૃહસ્થાશ્રમમાં છો, તમારા પરિવારનો ખ્યાલ રાખો, દીકરા દીકરીઓ મોટા કરવા ત્યાં વૃત્તિ એટલી આપવી પડે એ જરૂરી છે. તમારા વ્યવહારો તરફ તમારે વૃત્તિ આપવી પડે. અમે સાધુ છીએ, અમારા માથે આવતી સેવા, જે કોઈ વ્યવહારિક આધ્યાત્મિક જે સેવાઓ હોય, કથા વાર્તા સત્સંગ બીજું આયોજન આદિ, એ બધામાં વૃત્તિઓ રાખવી પડે, એ આપણી પરમ ફરજ છે. પરંતુ એટલું તો આપણને વિભાગીકરણ હોવું જોઈએ કે 100% વૃત્તિનો માલ આપણી પાસે છે, એમાંથી ઓછામાં ઓછો 51% માલ ભગવાનમાં, મૂર્તિમાં, 49%માંથી બાકી બધું કરવાનું. 51% વૃત્તિનું મૂડી મૂર્તિ પાછળ રોકાયેલી જોઈએ, 49% વૃત્તિરૂપી મૂડી એમાંથી બાકી બધું કરવાનું. એ પછી એ 51%માં બધું આવી ગયું. 51%ની અંદર આપણે કથા સાંભળીએ, મૂર્તિને સંભાળીએ, સાધુનો સમાગમ કરીએ, મંદિરે જઈએ, જે કાંઈ ભગવાન સંબંધી કરીએ બધું 51%માં આવી જવું જોઈએ. અને 49%ની અંદર સંસાર સંબંધી વ્યવહાર, એમાં વૃત્તિઓ, તમે સંસારમાં છો, ગૃહસ્થ આશ્રમમાં છો, ભગવાનની આજ્ઞાએ કરીને છો, તમારે બધું રાખવું પડશે. અમે ત્યાગ આશ્રમમાં હોઈએ, અમારા માથે કોઈ જવાબદારીઓ સત્સંગલક્ષી હોય તો એને 49%ની અંદર વહેંચીને રાખવી પડે. પણ 51% આપણી વૃત્તિ એનો સંકોચ કરીને એક પુરુષોત્તમ નારાયણને વિશે જોડાય, એ વૃત્તિમાંથી બસ એક જ સંકલ્પ થાય, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, એ વૃત્તિમાંથી એક જ વેવ્સ આવ્યા કરે, ક્યારે આ દેહ મૂકીને ભગવાનના સુખને પામો, ક્યારે આ દેહ છતાં પણ એ ભગવાનના સુખને પામો. એ અનાદિ મુક્તો જે સુખ લે છે, એ સુખનો ભોગતા, એ મૂર્તિના સુખનો ભોગતા ક્યારે થાવ? શું એવું કરું કે પરમાત્માના ઉપયોગની અંદર મારો શ્વાસે શ્વાસ આવી જાય? શું એવું કરું કે ભગવાનના મોટા પુરુષ, ભગવાનના સંતો ભક્તોના દિવ્ય સત્સંગને અર્થે હું ઘસાઈ જાઉં, વપરાઈ જાઉં? એવા જે વિચારો, એ બધું જ 51%ની વૃત્તિ છે. એ બધા જ વિચારો એમાં છે. અંતરદૃષ્ટિ, આત્મનિષ્ઠા, ધર્મ, નિયમ, તપ, જ્ઞાન,
ભક્તિ એ બધું જ 51% આવે છે અને બાકી બધું 49%. આટલો વિભાગ જે મુમુક્ષુ કરે એની વૃત્તિઓ પુરુષોત્તમમાં વિટાયેલી રહે. મહારાજે વિચાર્યું મારા વિના મારા ભક્ત બાપડા વિલખી વિલખીને મરી જશે, એમ જાણીને પાછા વળ્યા અને કાળા તળાવને માર્ગે ચાલ્યા. ત્યાં માર્ગમાં એક સમેજા પાસે પાણી માગ્યું, ત્યારે એણે પાણી બતાવ્યું, મહારાજે પીધું. પછી સમેજાને મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી, તે હળ હાંકતા પણ દેખાય. તે સમેજો બોલે, બાવા તમને બળદ મારશે. આને મૂર્તિ ચોંટી ગઈ, બોલો ભાઈ હળ હાંકવા ગયો, અરે તમને બળદ મારશે, મહારાજ દેખાવા લાગ્યા. માટે એક કોરે રહો તો પણ મહારાજ તો આગળને આગળ દેખાય, એટલે મૂંઝાનો. તે હળ છોડીને બોરડી ખોદવા માંડ્યો. એને થયું કે આ ખરો વળગ્યો છે, આ ખસતો નથી, બળદ મારશે. હળ છોડી નાખ્યું અને બોરડીને ખોદવા માંડ્યો. તે બોરડી ખોદે ને તો ત્યાંય મહારાજ દેખાના. તે બોલ્યો, એ બાવા તમને કોદાળી વાગશે, એક કોરે ખસો, કોદાળી વાગી જશે, આ ખોદું છું તો પણ મહારાજ આગળ દેખાય. પછી સમે જો મૂંઝાઈને સૂઈ ગયો, એ મૂંઝાઈ ગયો કે આ તો આ ખરો બાવો છે, ત્યાં હોઈ ગયો ને તો ભગવાન એની સોળમાં દેખાના, બાજુમાં હોઈ ગયા મહારાજ, બોલો. ત્યારે એ બોલ્યો, આ બાવે તો ક્યાંય ખ્યાલ છોડ્યો નહીં, આને મેં ક્યાં ભોગ મળ્યા પાણી બતાવ્યું. ખાલી એને તો પાણી ક્યાં છે એ જ બતાવેલું, પણ એમાં ભગવાને એને એવો ચમત્કાર બતાવી દીધો ને તે મૂર્તિ ગરી ગઈ, ચોંટી ગયા મહારાજ. પછી તો હળ હાંકીને ઘેર આવ્યો, ત્યાં પણ મહારાજ એને આગળ ચાલતા દેખાય. ઘેર જાય તો આગળ દેખાય, આ બાવો પીછો છોડતો જ નથી કે મારો. પછી હરભમ સુથારની શેરી આવી, તેની કોર મહારાજ વળી ગયા અને સમેજો પોતાના ઘેર ગયો. પછી બળદ બાંધીને હરભમને ઘેર આવ્યો અને બોલ્યો, તમારે ઘેર અલ્લા આવ્યા છે. ત્યારે હરભમ કહે, ક્યાં છે? ત્યારે એ કહે, આ સંતાઈને ઊભા છે. પછી મહારાજ પ્રસિદ્ધ થયા. તે પછી હરભમે મહારાજના ચન્નાવિનમાંથી 18 કાંટા કાઢ્યા. પેલી મોજડીઓ મહારાજે કાઢી નાખી હતી ને, એટલે પગમાં કાંટા વાગેલા, 18 કાંટા કાઢ્યા. મૂળજી બ્રહ્મચારી ડુંગરજી બે જણા ઉઠ્યા, મહારાજને ખોડવા માંડ્યા. ત્યારે આગળ ચાલતા મોજડીયું હાથ આવીને, પછી આગળ જતા ચોફાળ હાથ આવ્યો. પછી તેઓ મહારાજના ચન્નાવિન જોતા જોતા આગળ ચાલ્યા, ત્યાં તો ચરણ પણ દીઠા ને, એટલે નિરાશ થઈને પાછા વળ્યા. કાળે તલાવ ગયા ત્યારે હરભમને ઘેર મહારાજના દર્શન કરીને રાજી થયા. પણ મહારાજને પેલા સમેજાને મહારાજની મૂર્તિ હૃદયની અંદર કેવી ચોંટી ગઈ, એવી મૂર્તિ આપણને ચોંટવી જોઈએ. એને સહેજે મહારાજની કૃપાથી ચોંટી ગઈ ને આપણે એવી કૃપા મેળવવા માટે સતત જો ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીએ અને મેં કીધું એમ 51% ભગવાનમય રહેવા માટેનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ એ મૂર્તિ આપણી પાસે રહે. અહીં આગળ લખે છે કે જે ભોયરા ગામના લોકો હતા એ શ્રીફળ લઈને આવ્યા, એ બધાને આવું થયું. નેન કે વૃત્તિ સબ જન કેરી, લપટ ગયે મૂર્તિ મે તે વેરી, ચોટ ગયે ઉખરત નહીં તાયે, ચોટ ગયે ઉખરત નહીં તાયે, હરી પીછે સબ આત તનાઈ, હરી પીછે સબ આત તનાઈ. વાલાએ રસના ચાખન હાર છાસ્તે નવ પીવેરેલો, એક વખત જ એ મૂર્તિના સુખને ચાખવા માટે મહેનત કરવાની છે. એક જ વખત, એક વાર ચખાઈ જાય પછીથી બીજા ગમે એટલા રસ પીવે ને તો પણ જેને એક વખત એ મૂર્તિનો રસ પીધો છે એને એમ જ થાય, આ બધું બહુ સારું છે પણ મારા મહારાજની મૂર્તિ જેવું નથી. બહુ સારો રસ છે પણ મહારાજ જેવો નથી. બહુ સારો શબ્દ છે, શબ્દ બહુ સારો છે પણ મારા મહારાજ જેવો નથી. ગંધ બહુ સારો છે પણ મારા મહારાજ જેવો નથી. સ્પર્શ બહુ સારો છે પણ મારા મહારાજ જેવો નથી. રૂપ તો બહુ સારું છે પણ મારા મહારાજ જેવું નથી. આવો વિચાર મહારાજે જે પંચાળાના પહેલાની અંદર પોતાની ભાષામાં શ્રીજી મહારાજે જેને એવું કહ્યું કે ત્રિલોકીમાં ક્યુ એવો પદાર્થ છે
પંચાળાના ત્રીજામાં ચોથામાં બધી જગ્યાએ મહારાજે મૂર્તિની જ વાતો કરી છે. કયો એવો પદાર્થ છે કે જેની ભગવાનને ઉપમા દઈએ, એવું ભગવાનનું સ્વરૂપ છે, એ ભગવાનના સ્વરૂપની અંદર ચોંટવા માટે આપણો જન્મ છે. ગઈકાલે જ પૂજ્યપાદ ગુરુજી કથા કરતા હતા ભક્તિ નિધિની, ત્યારે ગુરુજી એમ કહેતા હતા, મનુષ્ય જન્મની દુર્લભતા નિષ્કુળન કાવ્ય એની કથા કરતા હતા, એમાં આવ્યું ત્યારે ગુરુજી એમ કહેતા હતા કે એક શુક્રાણુ પુરુષનો હોય એમાં હજારો બાળકોને જન્મ આપવાની શક્તિ છે, પરંતુ જન્મ બધાને નથી મળતો, જન્મ તો કોકને મળે છે. એક સ્ત્રી અને પુરુષનું જોડલું છે એમાંથી હજારો બીજા બાળકો જન્મે, એટલી શક્તિશાળી શક્તિ ભગવાને એમાં મૂકેલી છે, પરંતુ કોઈક એક બાળક એના થકી જન્મે છે કે બે બાળક જન્મે છે, બાકી બધું તો વહી જાય છે. એ જન્મ કેટલો દુર્લભ છે, અને એવો દુર્લભ જન્મ 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે સત્પુરુષનો યોગ મળે એવો જન્મ, 3.5 પ્રાકૃત પ્રલય ખગોળ ભૂગોળના વચનામૃત પ્રમાણે 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય, 3.5 કરોડ બ્રહ્મા સત્યલોકની અંદર પોતાનું આયુષ્ય પૂરું કરે, 3.5 કરોડ વખત આ યુનિવર્સ આખું તૂટી જાય અને પાછું સર્જાય એટલો સમય જાય, ત્યારે એક વખત તમે આ જે કથા વાર્તા સાંભળો છો, તમે જે પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન કરો છો, તમે અને હું જે આ સત્સંગની અંદર જન્મ ધરીને પોતાના કલ્યાણને અર્થે જે કાંઈ સત્પુરુષના સથવારે દાખલો કરીએ છીએ, એ 3.5 કરોડ પ્રાકૃત પ્રલય, 3.5 કરોડ બ્રહ્માંડોના નાશ પછી, 3.5 કરોડ બ્રહ્માંડોના નાશનો જે સમય છે એના પછી ફરીથી પાછો આવો યોગ પ્રાપ્ત થાય તો થાય, એટલો દુર્લભ યોગ આપણને ભગવાને આ જન્મે સહજમાં દીધો છે. માટે વૃત્તિઓનો સંકોચ કરીને વૃત્તિઓને પરમાત્મામાં જોડવાનો અભ્યાસ ભગવાનના ભક્તએ કર્યા કરવો જોઈએ. આ બધાની વૃત્તિઓ એવી ચોંટી ગઈ, ઉખરત નહીં તાઈ, ઉખડતી નહોતી ભગવાનમાંથી, બધાએ તણાઈ તણાઈને ભગવાનની પાછળ ચાલ્યા આવતા. સ્ત્રીઓ મોતીના થાળ ભરીને ધર્મના લાલ શ્રીહરિને વધાવવા લાગી, વેપારીઓએ બજારને સુંદર રીતે શોભાડી દીધી હતી, શ્રીહરિના દર્શન કરીને બધાના જીવ પવિત્ર થઈ ગયા. ભગવાનના દર્શન કરવાથી જીવ કેવો થાય છે? પવિત્ર થાય છે. ભગવાનના દર્શન કરે, ભગવાનના મોટા સાધુના દર્શન કરે તો એને કરીને જીવ પવિત્ર થાય છે, પવિત્ર થાય. પાપી જીવના દર્શન કરો તો પાપ આપણી અંદર આવે છે, પવિત્રના દર્શન કરો તો પવિત્ર થવાય છે. માટે પવિત્ર એવા ભગવાન, પવિત્ર એવા ભગવાનના સંત, ભગવાનના ભક્તો એના દર્શન કરવા જોઈએ. પૂજ્યપાદ ગુરુજીનો મહિમા તમે જોવો તો ખરા. ગઈકાલે અહીંયા આગળ વિન્ટર વર્કશોપની અંદર આપણા યુએસ કેનેડા બધા દેશોના બાળકો, બાલિકાઓ, યુવાનો, યુવતીઓ, કિશોરો, કિશોરીઓ બધા ભેગા થયા હતા. 3 દિવસ અહીં ખૂબ સારા સંસ્કારો સંતો દ્વારા, ભક્તો દ્વારા થયેલા પ્રેઝન્ટેશનમાં એ લોકોએ મેળવ્યા. ગઈકાલ પૂજ્યપાદ ગુરુજી સ્વયં બધા બાળકોને દર્શન આપવા માટે સ્કાઈપે ઉપર અહીંયા આગળ આવ્યા હતા. સ્કાઈપે ઉપર એક એક દીકરાઓને જય સ્વામિનારાયણ ગુરુજીએ સ્વયં કર્યા, પણ ગુરુજીના જે શબ્દો હતા, એક વાક્ય એવું હતું કે જો આ સ્કાઈપી ગોઠવી, મેં સંતોને કીધું તમે સ્કાઈપી ગોઠવો, મારે બધાય બાળ ભક્તોના દર્શન કરવા છે, તો આ સ્કાઈપી જો ગોઠવાય તો મને તમારા બધાના દર્શન થઈ ગયા. ગુરુજી આવો શબ્દ બોલ્યા હતા કે મને તમારા બધાના દર્શન થઈ ગયા. એક મોટા પુરુષ જેના આશરે આપણે બધા ભગવાનમાં જોડાઈએ છીએ, એવા મોટાના દર્શન ખરેખર આપણે કરીએ છીએ, આપણે પાવન થયા, પણ એવા મોટા કેવા મહિમાવાળા છે, એવું કહે છે કે મને કોના દર્શન થયા? તમારા દર્શન થયા. આજે બહુ મોટા હોય ને એ જ બોલી શકે, એ જ સમજી શકે, એ જ સમજી શકે, એ જ એવું કરી શકે, બીજો કરી ના શકે. મને તમારા દર્શન થઈ ગયા આજે આ સ્કાઈપી દ્વારા, એ બહુ મોટી મોટપ હોય, એનાથી થઈ શકે.
વેપારીઓ બજારને સુંદર રીતે શોભાડી દીધી હતી. શ્રીહરિના દર્શન કરીને બધા જીવ પવિત્ર થઈ ગયા. દુકાનોના બધા જ બારણાઓમાં મોતીના તોરણ બાંધ્યા હતા. અનેક પ્રકારના ઉલેચ અને બિલોરી કાચના ઝાડ બાંધ્યા હતા. પવિત્ર થઈ જાય. ઘણી વખત ભગવાનને મોટા સાધુના દર્શન કરીને પવિત્ર થઈ જાય. આ ટાઉનના મેયર છે, એને કાંઈ ભગવાન સ્વામિનારાયણ કાંઈ જન્મથી ઓળખાયેલા નથી, એ કાંઈ હિન્દુ સંસ્કૃતિમાં જન્મેલા નથી, પણ ગુરુજીના દર્શન માત્રથી એનો આત્મા એમાં ક્યાંક કોક જગ્યાએ પવિત્રતા પડી હશે. અને પવિત્રતા અતિ એને મળી ગઈ, જેના કારણે હમણાં છેલ્લે જ્યારે પૂજ્યપાદ ગુરુજીને મળવા માટે આવ્યા અને ઉપર બેઠા હતા, ત્યારે એમને પ્રશ્ન પૂછ્યો કે આ ગુરુ કેવી રીતે થવાય, ગુરુજી કેવી રીતે થવાય છે. એટલે આખું ધ્યાન સ્વામીએ સમજાવ્યું કે આ ત્યાગાશ્રમ આવો હોય, આ રીતે સાધુ થવાય, આમ આમ કરતાં કરતાં આટલી તમારી સાથે આવી સામર્થ્ય, આ શક્તિ આવી રીતનું થાય, પછીથી આ પોઝિશન પર તમે જાઓ. અને અહીંથી અક્ષરધામમાં અનંત જીવો પછી એવા સદગુરુ દ્વારા ભગવાનમાં જોડાઈને જાય છે. ત્યારે એ વાત સાંભળતાની સાથે એ મેયરશ્રીએ પૂજ્યપાદ ગુરુજી પાસે એવું માગ્યું કે તમે મને અક્ષરધામની અંદર લઈ જજો, મારો અંધકાળ આવે ત્યારે, એવું માગ્યું. એ પવિત્રતા વિના ન માગી શકાય. એનો જીવ દર્શને કરીને પવિત્ર થઈ ગયો, મંદિરમાં આવ્ય કરીને પવિત્ર થઈ ગયો, પીવડા ઘનશ્યામ મહારાજના દર્શનથી પવિત્ર થઈ ગયો, ત્યારે જ માગી શકે કે મારે અક્ષરધામની અંદર મને તમે મારો અંતકાળ આવે ત્યારે લેવા માટે આવજો. ઇતર જ્ઞાતિનો, જેને ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન પણ પૂર્ણ નથી, એને એવી ઈચ્છા થાય એ પવિત્રતાના કારણે થાય, નહીં તો ન થાય. ઘણાય હોય છે, કાંઈ માલ ના હોય તોય પણ કોઈ દિવસ ભગવાનના ધામમાં જવાનો સંકલ્પ નથી થતો. આને ભગવાન સ્વામિનારાયણ નથી મળ્યા તો એ સંકલ્પ, કારણ કે દર્શનથી પવિત્ર થવાય છે. પણ દર્શન સાચા ભાવથી કરે તો, નહીં તો મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની બાજુમાં રહેતો હોય અને શ્રીજી મહારાજના પધરાવેલા દેવોને બાજુમાં રહેતો હોય રોજ, કે ભગવાનની મૂર્તિને રોજ વાગા ધરાવતો હોય ને રોજ ભગવાનને અર્થે થાળ કરતો હોય ને, તોય પવિત્ર ના થાય. કારણ કે એને ભગવાનપણાની માનીતા જ ન હોય, એમાં ભગવાનના મોટા સાધુપણાની માનીતા જ ન હોય તો એના દર્શન કરીને પવિત્ર નથી થતો. બારણાની બાજુમાં કેળના સ્તંભ રોપ્યા, તેના ઉપર કુમકુમના છાંટના કર્યા, શણગારેલા સોનાના કળશ બધા ઘરોમાં આગળ ને બારને સ્થાપી દીધા, મંગળરૂપ દીપ પ્રગટાવ્યા, ધૂપ કર્યા, આવી બજાર અતિશય સોહામણી લાગતી હતી. શ્રીહરિની આગળના ભાગમાં સોનેરી નિશાન ફરકતા હતા. ડંકાણા અને વાજિંત્રોના શબ્દોથી આકાશ ભરાઈ ગયું હતું. પાર્ષદો બંદૂકોના અવાજ કરતા હતા. પડગા આકાશમાં ને પર્વતોમાં સંભળાતા હતા. બ્રહ્મા શંકર ને દેવરાજ ઇન્દ્ર બધા દેવો વિમાનમાં બેસીને આવ્યા. વિમાનોથી આકાશ છવાઈ ગયું. તે દેવતાઓ ચંદન અને પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. ગાંધર્વો મૃદંગ વગાડતા હતા. અપ્સરાઓ નાચતી હતી. સાથોસાથ વિવિધ વાજિંત્રોને વગાડીને મધુર સ્વરે ગાન કરતી હતી. આવી શોભા બની હતી ત્યારે શ્રીહરિ બજારમાં ચાલ્યા આવતા હતા. સવારી બધી રમણીય લાગતી હતી ત્યારે શ્રીહરિ હરિભક્ત નાજા જોગ્યાને ઘેર પધાર્યા. નાજા જોગ્યા જે હતા ભોયરા ગામની અંદર પહેલાં રહેતા, એને ઘેર મહારાજ પધાર્યા. એક સુંદર પલંગ બિછાવી દીધો, તેના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. બધા સંતોને ઉતારો કરાવ્યો, દરબારોને જુદો ઉતારો આપ્યો. પુર કે નૃપ બેઠે હરિ પાસા, અસવારી ગય નિજ નિવાસા, ગોરે બેલ હરિ સંગ રહે જેતા, ગોલે બેલ હરિ સંગ રહે જેતા, હરિત ઘાસ મગાય નૃપ તેતા. દરબાર જે વાતસુર ખાચર શ્રીહરિની પાસે બેઠા, સવારી પોતાને સ્થાને ગઈ. શ્રીહરિના સંગમાં જેટલા ઘોડાને બળદો હતા તેના માટે દરબારે લીલું ઘાસ મગાવ્યું. ભગવાન આવ્યા છે, ઘણાને એવું હોય ભગવાન આવ્યા ને તો ભગવાનની ચિંતા કરવા લાગે, પણ ભગવાનની યારે ઘોડાને બળદ આવ્યો એની ચિંતા પણ કરવી પડે. સંતો આવ્યા હોય તો સંતોની ચિંતા કરવા લાગે, પણ સંતોની યારે હરિભગત આવ્યા હોય તો એની ચિંતા પહેલી કરવી પડે. વાતસુર ખાચરે સૌથી પહેલાં ઘોડાને બળદની ચિંતા કરી,
કારણ કે એ સૌથી પહેલાં જૂત્યા હોય, ગાડામાં બેસતા પહેલાં તે જૂત્યા હોય, ખેંચીને આવ્યા હોય, આટલા આખા રસ્તેથી ગાડું ખેંચીને આવે, આપણે ગાડામાં બેસીને આવ્યા હોય તો સૌથી પહેલાં સરભરા તો એની કરવી પડે. અને મહારાજ ઘોડા બળદ બધાને બહુ હાચવતા, હારામાં હારું જમાડતા. એકવાર મારા દાદા ખાચરને પરનાવીને પાછા વળતા હતા, બાર પટોળીના કાળું ભગત છે ને, એ કાળું ભગતે મહારાજને કહ્યું, મહારાજ મારે જાન રોકવી છે, તે જાન રોકવાને માટે કાળું ભગતે ઘી ખાંડ ને ગોળ બધો તમામ સીધું તૈયાર કરી રાખ્યું હતું. પછી મહારાજે જાણ્યું કાળું ભગત સાથે હશે તો આપણને જવા નહીં દે, એટલે મહારાજે કાળું ભગતને કહ્યું, તમે અહીં રહીને બધો સરસામાન ઠેકાણે પડાવો, દાદા ખાચરનું લગ્ન પતી ગયું. પછી મહારાજે કાળું ભગતને ભટવદર રાખ્યો, ભટવદર લગ્ન થયા હતા દાદા ખાચરના, અને પોતે જાન લઈને બાર પટોળી આવ્યા. એ વખતે આખું ગામ મહારાજના દર્શન કરવા બહાર નીસર્યું. તે કાળું ભગતનો એક ભાઈ હતો લુંભો, એ લુંભો ઘેર હતો. કાળું ભગતને મહારાજે ન્યા રોકેલા ભટવદર, એને પોતાના ઘેર સીધું બધું રાખેલું કે મહારાજને મારે રોકવા જ, પણ મહારાજને થયું કાળું ભગત જો બહુ કહેશે જાજુ રોકાવવું પડશે અને આપણી પાસે ટાઈમ છે નહીં, એટલે એને જાણી જોઈને મહારાજે ભટવદર રાખેલા. પછી મહારાજને કહ્યું, ભગતે કહ્યું કે જાન રોકવી છે, મહારાજ કહે અમારે રોકાવું નથી. પેલો લુંભો કહે, મહારાજ જાન રોકવી છે, મારા ભાઈ કહેતા હતા કાળું ભાઈ તો અહીં રોકાવો. મહારાજ કે રોકાવું નથી, ગોળ હોય તો લાવો, બળદને દેવો છે. ગોળ હોય તો કોને ખવડાવો છે? બળદને ખવડાવો છે. ત્યારે લુંભો કે, મહારાજ આ ગામડિયા ગામમાં ગોળ ક્યાંથી હોય? લુંભાને થયું, વરી ગોળ તો બળદને ખવડાવતો હશે, ઘાસ અપાય પણ ગોળ થોડો બળદને ખવડાવાય, એ તો આપણે ખાવા જોઈએ. બળદ તો કેટલો ગોળ ખાઈ જાય, કેટલા રૂપિયાનો ખાઈ જાય. તે મહારાજ કે જય સચ્ચિદાનંદ, એમ કહીને મહારાજ બોલ્યા, આ જમપુરીનો માર્ગ છે કે બીજો માર્ગ છે? એમ કહ્યું ત્યારે સૌ લોક બોલ્યા, મહારાજ હિંડોરડા ગામનો માર્ગ સારો છે. પછી મહારાજ તે માર્ગે ચાલ્યા, સૌ લોકો પાછા વળ્યા, એટલે મહારાજ કુરાજી થયા. એટલે મહારાજે પૂછ્યું કે આ જમપુરીનો માર્ગ છે? મહારાજ કે આની પાસે ગોળ માગ્યો બળદને આપવા, તો એને ગોળ ના દીધો અમને, અહીં કહે છે રોકાવ, ભાવ આટલો બધો બતાવે છે. પણ ભગવાનને જો એવું કીધું હોત કે મારે ગોળ ખાવો છે તો દઈ દેત, પણ બળદને ખવડાવવાનો? રાજી નથી કરવા ભગવાનને, પણ મારું ધાર્યું તમે કરો તો બરાબર. એટલામાં કાળું ભગત ઘોડીએ સ્વાર થઈને એકદમ આવ્યા, સૌને પૂછ્યું, મહારાજ ક્યાં? લુંભો કે, મહારાજ તો રહ્યા જ નહીં. એનો ભાઈ કે, મહારાજ ના રહ્યા, મહારાજે ગોળ માગ્યો તે મેં ના પાડી. કાળું ભગત કે, મર મૂરખ આખી જાન રોકવી હતી, ગોળની ના પાડી? આખા જાનનું સીધું સામાન રાખ્યો હતો ને તે ગોળ માટે ના પાડી? પછી પોતાના નોકરને માથે ગોળના ત્રણ માટલા ચડાવ્યા અને પોતે એકદમ ઘોડી વહેતી મેલીને મહારાજના રથાળા જઈને ઊભા રહ્યા, પકડી કાઢ્યા મહારાજને, રથને આડા જઈને ઊભા રહ્યા અને કહ્યું, મહારાજ જાઓ છો ક્યાં? મારે જાન રોકવી છે. કાળું ભગત કે, ભગતને મહારાજે કહ્યું, જાન મહેમાન હોય નહીં. ભગત કે, મહારાજ આ ગોળ આવ્યો. મહારાજ કે, એ તો વાત ગઈ આવે, એ વાત તો ગઈ, અવસર ગયા સો ગયા, પછી તો પસ્તાવાનું જ રહે. અવસર વારે વારે નથી આવતો. સેવાનો અવસર, ભગવાનની મૂર્તિને ધારવાનો અવસર, એ વારે વારે નથી આવતો. સ્વામી કે, હાથ પગ આંખ નાક કાન બધુંય વ્યવસ્થિત છે, બધી વાતે સાનુકૂળ છે, ત્યારે ભગવાન નહીં ભજાય તો હું ખાટલાની અંદર ડસકા ખાતા હોઈશું, પેરાલિસિસ થઈ ગયો છે, હાથ પગ કે કાંઈ નહીં હાલતું હોય, કાને નહીં સંભળાતું હોય, આંખે નહીં દેખાતું હોય, હરખી કંઈ યાદ નહીં રહેતું હોય, ત્યારે ભગવાન ભજાશે? સ્વામી કે, બધી વાતે સાનુકૂળ છે, ત્યારે ભગવાન નથી ભજાતા તો હું આની અંદર અનંત વ્યાધિઓ આવશે, આ શરીરની અંદર આ રોગનું ઘર છે એ જ્યારે પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આપણી આગળ જ્યારે પ્રગટ કરવા લાગશે. અત્યારે તો બહુ રૂડું રૂપાળું રમે છે, કૂદે છે, હાથમાં ના રે એવું છે, પણ જ્યારે એના 60, 70, 80 થશે ત્યારે એનું ઓરિજિનલ સ્વરૂપ પ્રગટ કરશે કે હું જે છું ને એ તો આ છું. કફ થશે, વા થશે, ગોઠણ પકડાશે, પગ પકડાશે, કેડ પકડાશે,
કિડની ફેલ થશે, લિવરમાં પ્રોબ્લેમ થશે, ફેફસામાં થશે, હાર્ટમાં થશે, બ્રેઇનમાં થશે, કાનમાં થશે, આંખમાં થશે, નાકમાં થશે, આ બધી જગ્યાઓએ પ્રોબ્લેમ થશે, ત્યારે આનું ઓરિજિનલ સ્વરૂપ ખબર પડશે, ત્યારે ખબર પડે કે આ હતું. હા ભાઈ, આ તો રોગોનું ઘર જ છે. અને ત્યાર પછી કોઈ નક્કી કરે, હવે મૂર્તિ ધારી લો, હવે ભગવાનને રાજી કરી લો, અવસર ગયો, હવે તો નેક્સ્ટ ટાઈમ 2017 હવે આજે કોઈ એક અબજ ડોલર આપે તો 2017 રિટર્ન થાય કોઈ કરી શકે? ભાઈ તું અબજ આપ કે આખી પૃથ્વીનું ધન આપ, પહેલી જાન્યુઆરી 2018 એટલે 2018 જ રહે. ગયો એ ગયો સમય, ભલે 8 કલાક નહીં, 1 જ મિનિટ કાંટો આમ ગયો હોય, પણ ગયો એ ગયો. હવે એને ભૂલી જા, હવે જે છે એમાં કેટલો અવસર છે તારી પાસે, કામ કરી નાખ. આ કામ કરવાનું છે, એ કામ જો કરવા માંડે તો થાય. મહારાજ કે એ વાત તો ગઈ, કાળુ ભગતે ગોળ ખાંડને સાકર જીવન પર્યંત ખાધું નહીં. બોલો, મહારાજે માગ્યું અને એના ભાઈએ ના દીધું તો કાળુ ભગતે આખી જિંદગી ગોળ ને સાકર ના ખાધા, કે મહારાજે માગ્યું અને ના દીધું, આખી જિંદગી ખાવાનું છોડી દીધું. એની પેઢીમાં આજે પણ એવું સાંભળ્યું છે કે હજુ ખાતા નથી. અમુક પેઢી સુધી રહ્યું, હવેની પેઢીમાં ખબર નહીં, પણ અહીં આગલી અમુક પેઢી સુધી તો કોઈ ગોળ સાકર ખાધા જ નહીં આખી પેઢીમાં. મહારાજને અમારા એક વડવા એવા થયા કે જેને ગોળ ના દીધો તો અમારે કેમ ખવાઈ ગળ્યું. કેવી નિષ્ઠા, કેવો ભાવ હશે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ભગવાન આવે, સંતો આવે, ને અરે હરિભક્તો હોય તો હરિભક્તોની સરભરા પહેલી કરી દેવી. ગાડી ચલાવીને આવ્યો હોય એને રૂમ દઈ દેવી તમારે ઘેર આવ્યો, કે એમને આરામ થઈ જાય. સંતો તો ખબર રાખતા જ હોય છે બધી, પણ આપણે પણ પોતે એવી સરભરા રાખવી. બળદને પહેલું ઘાસ આપી દેવું, ગાડું લઈને આવ્યો હોય એને પહેલાં હાચવી લેવું પડે, ભાઈ ટાઈમે સૂઈ જાઓ, ટાઈમે જમી લો, કારણ કે એને ગાડી હાંકવાની હોય આખો દી. આપણે તો બધા ગાડીમાં બેઠા બેઠા ઊંઘી જઈએ, પણ ગાડી ચલાવવાવાળો એ ઊંઘી જાય તો કેટલાનું ઊંઘાડ દે. જેટલું રસોઈ માટેનું સીધું જોઈએ, પછી મહારાજ બળદને આપ્યો લીલું ઘાસ, પછી જેટલું રસોઈ માટેનું સીધું જોઈએ તે, અને ઘી, દળેલી સાકર, ચોખા, પાણી માટેના ઠામ અને અડાયા છાના વગેરે પુષ્કળ મગાવ્યા. ચોખા, દાળ, મીઠું ને મસાલા, સારું દૂધ બધું તત્કાળ મગાવ્યું. રસોઈ બનાવવાના 3 ચોકા કર્યા, જેટલું જોઈએ તેટલું સીધું આપ્યું. બરની સંત કે ચોકે બને દોવું, રસોઈ કારણ કરન કુલ ગે સોવું. વિપ્રનાગર કહાવત જે હા, તીજે ચોકે તાકે બને તે હા. વર્ણી અને સાધુના એમ 2 ચોકા થયા. જે બ્રહ્મચારીઓ હોય એનો ચોકો જુદો હોય, સાધુનો ચોકો જુદો હોય. રસોઈ માટે રસોડું, ચોકો એટલે રસોડું. સૌ રસોઈ બનાવવા લાગ્યા. જે નાગર બ્રાહ્મણ કહેવાતા હતા તેમનો 3જો ચોકો કર્યો. બધી જ રસોઈ સાથે તૈયાર થઈ ત્યારે ત્રિભુવનનાથ શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. દરબાર, વાતસુર, ખાચર પણ જમવા માટે પોતાના દરબારગઢમાં ગયા. શ્રીહરિએ પાણીથી ચરણ ધોયા, પછી આવીને બાજટ ઉપર બેઠા. જોગ્યા નાજા ભક્તે અત્યંત ઉત્સાહથી વર્ણીની પાસે શ્રીહરિ માટેનો થાળ કરાવ્યો હતો. વર્ણી બંને થાળ શ્રીહરિની પાસે લાવ્યા ને ધરાવ્યા. એક થાળમાં દૂધપાક, પૂરીને તુરિયાનું શાક બનાવ્યું હતું. એક થાળમાં બાજરાનો રોટલો ને ભાજી ધરાવી હતી. શ્રીહરિ ઘણા જ પ્રેમને ભાવથી સરસ રીતે થાળ જમ્યા, પછી દૂધપાક અને રોટલી જમ્યા. બાજરાનો રોટલો જમ્યા, ભાજી જમ્યા, પૂરી જમ્યા, તુરિયાનું શાક જમ્યા, અને રોટલીને દૂધપાક જમ્યા, પૂરી જમ્યા. પછી ભાત લીધો, એમાં દહીં ને સાકર લીધી. દાળ નહીં, દહીં અને સાકર જમ્યા પછી ચડું કરીને જળપાન કર્યું. હાથ અને મુખ ધોયા પછી મુખવાસ લીધો. મનમાં ઘણા ઉત્સાહથી સંતોને દરબારોને પીરસવા આવ્યા. પાછા મહારાજ જમાડી લે એટલે એમ નહીં બસ પેટ ઉપર હાથ ફેરવીને હોઈ જવું. મહારાજ પાછા તરત જ કમર બાંધીને કે આલો પંક્તિ કરો, મારે પીરસવું છે. અને બધાને પાછા મહારાજ પીરસે. સંતો
તેમજ દરબારો અને પારસદોએ બંને પણ પંગત કરીને બેઠા. તેમાં શ્રીહરિ અનેક પ્રકારના ભોજન પીરસવા માટે આવ્યા. સંતોને શ્રીહરિએ પ્રેમથી પીરસ્યું તેવી જ રીતે દરબારોને પારસદોને પણ પ્રેમથી પીરસ્યું. સૌ જ્યાં સુધી જમ્યા ત્યાં સુધી શ્રીહરિ પીરસતા ફરતા રહ્યા. છેલ્લે ભાત અને દહીં પીરસ્યા. દહીં પીરસવામાં તો રેલમ છેલ મચાવી દીધી. દહીં જેને ભાવતું હશે બધાને મજા પડી ગઈ, કારણ કે રેલમ છેલ કરી મહારાજે દહીંની. શ્રીહરિ જે પહેલો થાળ જમ્યા હતા તેની પ્રસાદી નાજા ભક્તને આપી. સંતો અને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિ હાથ ધોયા. પછી આવીને પલંગ ઉપર બેઠા એ વખતે દરબાર વાત્સુર ખાચરના દીવાન આવ્યા. તેને બે હાથ જોડીને શ્રીહરિને કહ્યું, પ્રભુ આપ મારી વિનંતી સાંભળો. અમારા મહારાજાને રાજ દરબારમાં આપણી પધરામણી કરાવી છે. વાત્સુર ખાચરને તમે ગામમાં તો પધરામણી કરી, ભોયરા ગામમાં, પણ હવે એમનો દરબારગઢ છે ને ન્યાય પધરામણી કરાવી છે એવું અમારા રાજાએ ખાસ તમને વિનંતી કરી છે. નૃપને બોલાએ કર ભાવા, સંત નૃપહી પદાતી આવા, ઓર હરિજન હોવે જે તે સબહી સંગ સોલાવના તે તે. વાત્સુર ખાચરે કેવડાવ્યું, માટે દરબારને ત્યાં આપ આદર ભાવથી બોલાવ્યા છે, તેથી હે મહારાજ આપ જરૂર પધારો. પાછા એકલા નહીં, સંતો, દરબારો, પાર્ષદો અને બીજા સત્સંગીઓ સૌને સાથે લાવજો. બધાયના પગલા થાય. આ સત્સંગમાં બધાનો મહિમા છે. ભગવાનને લઈને ભગવાનના સંતો ભક્તો બધાયનો મહિમા છે. બધા વાજિંત્રો વગાડતા વગાડતા તે રીતે આપ આવો. અમારા રાજા આજે ઘણા ખુશ મિજાજના છે. અમારા રાજા આજે ઘણા જ ખુશ મિજાજમાં છે. રાજા બહુ મોજમાં આવી ગયેલા છે. અમારા બધી સવારી પણ સાથે લાવજો, તમને કોઈ અટકાવશે નહીં. અમારા રાજાની સવારી હમણાં જ આવી રહી છે, તે સૌ આપની સાથે ચાલશે. આ બાજુ શ્રીહરિની સવારી તૈયાર થઈ રહી, તેટલી વારમાં તો દરબારી સવારી પણ આવી ગઈ. દરબારે ડંકા અને નિશાન મોકલ્યા હતા, તેમજ તેની સાથે ચોપદારોને પણ મોકલ્યા હતા. ઢોલ, ત્રાંસા, ભેરી, તુરાઈ, રણસિંગા, શરણાઈ પણ વાગતી હતી. શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા. ચોપદાર જય જયનો ઉચ્ચાર કરતા હતા. ઘોડાના બધા સાજ સોનેરી હતા, તેનાથી શોભા અદ્ભુત બની ગઈ હતી. જાણે સૂર્યનું મંડળ ચાલી રહ્યું હોય તે રીતે શ્રીહરિ બજારે ચાલતા હતા. પહાડી કિલ્લાની ઉપર શ્રીહરિની સવારી તે સમયે ચઢવા લાગી. શ્રીહરિ જ્યારે હિંડોળ ગઢના કિલ્લાને દરવાજે પહોંચ્યા ત્યારે દરબાર વાત્સુર ખાચર સામે આવ્યા. ઘનશ્યામ શ્રીહરિની સવારી દેખી એટલે દરબારને ઘણું જ રાજી થયા. દરબારે કચેરીને સુંદર રીતે સજાવી દીધી હતી. કચેરીની શોભા તો જાણે ઇન્દ્રની અમરાવતી નગરી ન હોય તેવી કરી હતી. સોનાના મોટા સિંહાસન ઉપર ગાદી તકિયા બિછાવી દીધા હતા. દરબારે પોતાના હાથે શ્રીહરિનો હાથ પકડીને તે સિંહાસનમાં શ્રીહરિને બેસાડ્યા. સોનાના સિંહાસનમાં વાત્સુર ખાચરે ભગવાન શ્રીહરિને બેસાડ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતનો સાગરના ષષ્ઠપુરમાં ભોયરાના દરબારગઢમાં વાત્સુર ખાચરે શ્રીહરિની પધરામણી કરી એ નામે 40મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ.